मैं एक्चुअली धूमकेतु शुरू करी छे। धूमकेतुनी 10 बुक ની સિરીઝ છે આખી, જેમાં ચાવડા વંશ વાળી જે આખે આખી વાતો છે ને, આપણે જે કમા મુનશી ને વાંચ્યા છે ને, ગુજરાતનો નાથ જય સોમનાથ, એ આખે આખી ચાવડા વંશ વાળી જે છે ને, સિદ્ધરાજ જયસિંહ ને એ બધું, એનું આ સૌથી પહેલાથી સ્ટાર્ટ થાય છે। વનરાજસિંહ ચાવડા જ્યારથી, એમ કે એના પપ્પા જે છે, વનરાજસિંહ ચાવડાના પપ્પા, એ હારી જાય છે યુદ્ધ અને એમાં એ મરી જાય છે, અને એના પછી હવે વનરાજસિંહ ચાવડા ને એની માં મોટો કરે છે। ખાસા વર્ષો સુધી એક ગીરના જંગલોમાં એ ક્યાંય છુપાતા ફરે છે, અને પછી હવે જેટલા જેટલા લોકો છે જે રાજા જયશિખરીના સપોર્ટિવ હતા, એ બધા ભેગા થઈને હવે વિચારે છે કે આપણે કઈ રીતે આ મણિકા દેવી, જે દક્ષિણની રાણી છે, જેણે આ આનર્ત, સૌરાષ્ટ્ર, લાટ એ બધા પ્રદેશો પર રાજ કરે છે, અને એ લોકોને એના પરાધીન રહેવું નથી ગમતું, એટલે બધા ભેગા થઈને વિચારે છે કે હવે મારે કઈ રીતે આ રાજ્ય અમારું પાછું મેળવવું। હવે મેં જ્યાં સુધી પુસ્તક વાંચી છે ને, ત્યાં સુધી તો આ પુસ્તકમાં માત્ર 5 થી 6 જણા જ ભેગા થયા છે હજી। એવું કહે છે કે રાજ વગરનો રાજા, એટલે વનરાજસિંહ ચાવડા ને એ લોકો રાજા બનાવી દે છે, રાજ નથી, છતાં એ લોકો એમ કહે છે કે તું અમારો રાજા। પછી એક જાંબ કરીને એમાં વ્યક્તિ છે, તો એ જાંબ કે એ જાંબ એમનો મંત્રી, હવે એ જાંબ કઈ રીતે મળ્યો હોય છે, તો એમાં એક લાંછન દેવી કરીને પહેલા કેરેક્ટર આવે છે। સ્ટાર્ટિંગનું સૌથી પહેલું કેરેક્ટર છે લાંછન દેવી, જે એકદમ ગરીબ માં થઈ અને કોઈ એક ગામડું છે ત્યાં એના છોકરાને મોટો કરી રહી હોય છે। એ જે તે સમયે રાજા જયશિખરની સેના નાયિકા હોય છે, સ્ત્રીઓની સેનાની, અને પછી એનો છોકરો હોય છે જેનું નામ છે અણહિલ। હવે મેચ થશે, એનું નામ છે અણહિલ, અને એ અણહિલ છે એ ધીમે ધીમે વેશ બદલીને ને કઈ કઈ રીતે કરી અને આ વનરાજસિંહ ચાવડાને ભેગો થાય છે જંગલમાં ફરી ફરીને। એ ત્યાં જ મોટો થયો હોય છે, એટલે એને જંગલની આમ ગલીએ ગલીએ ખબર છે કે ક્યાંથી ક્યાં શું કરાય, એ રીતે એ વનરાજસિંહ ચાવડાને શોધે છે। એમાં એક રણમલ ચાપોતકટ કરીને કેરેક્ટર છે, જે આ બધાને એને બધાની ખબર હોય છે કે આ કઈ વ્યક્તિ ક્યાં છે, શું કરે છે, અને એની સાથે એક એના મામા હોય છે, પણ એના મામા મરી જાય છે। એ જે વનરાજસિંહ ચાવડા છે ને, એના મામા હવે નથી રહ્યા આમાં, એ બુકમાં જ્યારે લખવાની શરૂ થાય છે ત્યારે, અને એ અણહિલ ભરવાડ અને વનરાજસિંહ ચાવડા બંને સૌથી પહેલા મળે છે। લાંછન દેવી ને રણમલ એક અલગ જગ્યાએ મૂકી આવે છે, અને લાંછન દેવી એ છુપી રીતે સૈનિકો છે કે પછી શ્રેષ્ઠીઓ ત્યાં છે ને દ્રમ ભેગા કરવાનું એવું કહે છે એ સમયે। દ્રમ મીન્સ પૈસા, પૈસા એ લોકો શ્રેષ્ઠીઓ પાસેથી ભેગા કરે છે કે કોણ સૌથી વધારે અમને દ્રમ આપી શકે કે જેથી અમે લોકો લડી શકીએ, એટલે એ લાંછન દેવી છે એ પૈસા ભેગા કરે છે છુપી રીતે। એક શું હોય છે, હા, એક જ્યોતિષ હોય છે, મહાન જ્યોતિષ હોય છે, જેને બહુ વખત આવી આગાહીઓ કરેલી હોય છે કે જયશિખર રાજાનો દીકરો છે ને એ રાજ પાછું લેશે, અને એ વખતે એને આ દક્ષિણના જે હોય છે ને શૈલભૃતો ને એ બધા, શૈલભૃતો એટલે એક છે ને એક ત્યાંનું એક કેટેગરી આપેલી છે કે આ શૈલભૃત છે। શૈલભૃત એટલે કે જે ત્યાંના હોય ને, દક્ષિણના લોકો જયારે અહીંયા આવે ખણણી લેવા ને એવું બધું કરવા, ત્યારે એ હોય માણસ ત્યાંનો જ, ગુજરાતનો જ, પણ એ આ લોકોના માટે કામ કરતો હોય, એને ત્યાં એ લોકો આ સમયે એ લોકો એને શૈલભૃત કહે છે। સૈનિકોથી થોડું ઊંચું પદ હોય છે, જે બધું જ જાણતો હોય છે કે કયા કોની પાસે કેટલા પૈસા છે, કોની પાસે શું છે, બધાની નસે નસથી એ વાકિફ હોય એવો માણસ હોય છે। એટલે પછી એ લાંછન દેવી છે એ છુપી રીતે આવું કામ કરે છે, વનરાજસિંહ ચાવડા અને અણહિલ ભરવાડ છે એ શરૂ શરૂમાં એવું વિચારે છે કે આપણે લૂંટીએ લોકોને, લોકોને લૂંટીએ તો પૈસા ભેગા થાય, પણ એ જ્યારે સૌથી પહેલી લૂંટ કરે છે ને, ત્યારે એમને મળે છે એક જાંબ કરીને માણસ, જે એટલો ખેલાડી હોય છે તીરબાજીમાં કે એને પહેલા એની સાથે લપ કરે છે, અને પછી પૂછે છે જાંબ કે તમે કેટલા જણા છો, 2 જ જણા છો કે લાગો છો તો સાવ નાના છોકરા જેવા, એને સાવ એમ પૈસાની ગણતરી નહીં કરતો એ બે, વનરાજસિંહ ચાવડા અને અણહિલ ભરવાડની, અને કહે છે તમે કેટલા જણા છો, 2 જ જણા, તો એની પાસે 6 તીર હોય છે, બાકીના 4 તોડી નાખે છે, અને એનો એક કોન્ફિડન્સ જોઈ, અને પછી વનરાજને થાય છે કે આ તો એમ કે અમારો માણસ છે, પછી ધીમે 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 એની નસ જાણવાની કોશિશ કરે છે, અને ખબર પડે છે કે આ તો જયશિખર માટે જાન દેવા વાળી વ્યક્તિઓમાંથી એક છે।
આ કોઈ દક્ષિણના ઓલા લોકોની વ્યક્તિ નથી, એટલે એને સામેલ કરે છે. એ બને છે જાંબ મંત્રી. એટલે દરેક વખતે એવું લખે છે કે રાજ વગરનો રાજા અને સભા વગરનો સભાપતિ, સભા વગરનો મંત્રી, આ બધું એ લોકો હવામાં વાતો કરતા હોય છે. પછી એના પછી એ લોકોને રણમલ ચાપોદકર એમની પાસે છે જ. પછી એ લોકો એક બીજી લૂંટ કરવા જાય છે, અને એ લૂંટ કાંકરાપાળ કરીને એક ગામ હોય છે ત્યાં જાય છે, અને ત્યાં જે શ્રેષ્ઠીના ઘરમાં જાય છે ને લૂંટ કરવા, એ લોકોને બધું મળી જાય છે. પણ છતાંય જયશિખરનો જે છોકરો છે વનરાજ, એને એક જગ્યાએ કઈક જોઈને લાઈટ થાય છે કે આ તો એ જ વ્યક્તિ છે કે જેણે મારા પપ્પાને ધર્મ પૂરા પાડ્યા હતા એમના યુદ્ધ વખતે. એ ગામમાં એ શ્રેષ્ઠીઓ હોય છે, કાંકરાપાળ આખું ગામ જ શ્રેષ્ઠીઓનું હોય છે, અને મોટાભાગના લોકોએ રાજાઓને યુદ્ધ વખતે પૈસા પૂરા પાડેલા હોય છે, એટલે બધું જ સોનું એમને મૂકીને જતો રહે છે. પછી એ જે શ્રેષ્ઠી છે ને, જશવીર શ્રેષ્ઠી કરીને એનું નામ છે, એ અને એની વાઇફ શ્રીદેવી, એ શ્રીદેવી છે ને, એ પેલા વનરાજસિંહનો હાથ, એક દહીંનું પાત્ર હોય છે એમાં એનો હાથ પડેલો પડી જાય છે આવી રીતે, અને એની હાથની જે રેખાઓ ઉપસી આવે છે ને દહીંના પાત્રમાં, એના ઉપરથી એને અંદાજ આવે છે કે છે તો આ કોઈ રાજવી વ્યક્તિ જે મારા ઘરે લૂંટવા આવ્યું છે, પણ લૂંટ કર્યા વગર જતું રહ્યું છે. પછી એ લોકો એને શોધતા 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 જાય છે, અને પાછા વનરાજસિંહ અને એ જયશિખર, અને જયશિખર ને જશવીર શ્રેષ્ઠી, એ બંને મળે છે. એટલે આ રીતે ધીમે 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 બધા ભેગા થઈ રહ્યા છે અને પ્લાનિંગ કરી રહ્યા છે કે હવે કઈ રીતે આપણે આ દક્ષિણનું, દક્ષિણીઓનું રાજ્ય હટાવી અને આપણું ચાવડા વંશની સ્થાપના કરીએ. હવે એ લોકો ધીમે 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 એવી હદ સુધી પહોંચ્યા છે કે એ લોકો એક યોજના બનાવે છે કે એક અફવા ફેલાવીએ કે વનરાજસિંહ ચાવડાની માં, એટલે કે જે રાજમાતા છે રૂપસુંદરી, એ મૃત્યુ પામ્યા છે. આવી અફવા ફેલાવે છે બધા ભેગા થઈને, અને એટલી ફર્સ્ટ ક્લાસ ફેલાવે છે કે પેલા લોકો બહુ જ શાર્પ બતાયા છે દક્ષિણના જે લોકો છે, અને છતાં આ 5-10 જણા છે ને એ ભેગા થઈને એને બહુ સારી રીતે ઉલ્લુ બનાવે છે. અને લાંચન દેવી છે એ હવે આ લોકો પાસે જાય છે, દક્ષિણીઓ પાસે, અને એમાં એ લોકો શૈલભૃત કરીને જે છે ને, આ લોકો બધા શૈલભૃત કહે છે, એમાં એક શૈલભૃત ધવલ છે જે જાંબનો મિત્ર હોય છે, તો એ શૈલભૃત ધવલને એ લોકો કઈ રીતે ઓલું પહેચાને છે કે આ માણસ આપણો છે પણ હવે મજબૂરીના માર્યો એ ત્યાં કામ કરે છે, એ જાંબનો મિત્ર હોય છે, તો જાંબ એને કોઈ રીતે મળે છે અને એનું મન જાણવાની કોશિશ કરે છે, તો ખબર પડે છે કે આ એ તે પંચાસરનું જ રાજ ઈચ્છે છે, રાજા જયશિખરનું, પણ બિચારો મજબૂરીનો માર્યો અહીંયા પડ્યો છે. પછી એને એ લોકો એના ગ્રુપમાં લઈ લે છે, નોકરી હજી સુધી દક્ષિણીઓ સાથે જ કરશે એમ કે, અને તું છુપી રીતે અમને મદદ કરીશ. એટલે એક સેલબ્રુત એમની ફેવરમાં આવી ગયો જે આખા દક્ષિણીઓને, દક્ષિણીઓનો ફેવરિટ હોય છે, એ મહણિકા દેવી સુધીનો ફેવરિટ માણસ હોય છે, એ જ હવે આ લોકોની સાથે છે. એટલે લાંછન દેવી એક એને એવું કહે છે કે ભાઈ જો હવે વનરાજસિંહ ચાવડા છે ને થાક્યા છે, એનામાં ના તો કોઈ કળા છે ના તો કોઈ ટેલેન્ટ છે, ખાલી નાની મોટી લૂંટ કરે છે, તો એને ખાવાનું મેળ આવે એવો નથી, અને એ લોકો એવું ઈચ્છે છે કે ભાઈ અમારો ચાવડા વંશ ખાલી આગળ વધે, એટલે તમે એને કોઈ સારી નોકરી એ રાખી લો. હવે આ આખી જાંબની છુપી યોજના છે કે વનરાજને શૈલભૃત બનાવી અને દક્ષિણીઓના રાજમાં છુપી રીતે નોકરી મેળવવા આવડાવીએ, અને પછી ધીમે ધીમે એમાં જ, એના જ પેટમાં ઘૂસી અને પગ પેસારો કરીએ, એવું આખું એ લોકોની પ્લાનિંગ ચાલે છે. હું બુકમાં જ્યાં સુધી પહોંચી છું ત્યાં સુધી આટલે પહોંચી છું કે હવે નેક્સ્ટ કદાચ એ ધવલ શૈલભૃત છે ને, એ પહેલા જ મતલબ એટલું આમ અપમાનજનક વનરાજસિંહને કહેશે ને, એનો જ માણસ છે, છતાં એ પેલા લોકોને એવું લાગવું જોઈએ પંચકુલ વાળાને કે ના ભાઈ ના ના બિચારો માણસ આપણો જ છે. આખી આ બહુ ફર્સ્ટ ક્લાસ પ્લાનિંગ ચાલે છે, એટલે હું આટલે સુધી પહોંચી છું. એકચ્યુઅલી છે ને આ ધૂમકેતુની આખી સિરીઝ છે, 16 આખી સિરીઝ છે, એમાં પરાધીન ગુજરાતથી શરૂ થાય છે, 16 પુસ્તકોની સિરીઝ છે, પરાધીન ગુજરાતથી શરૂ થાય છે, મેં પહેલી પુસ્તક વાંચવાની શરૂ કરી છે, અને હમણાં એક પેલું નાયિકા દેવી મૂવી આવે છે, એ નાયિકા દેવી છે ને એ આની 15મી બુક છે. અચ્છા, હમણાં મેં એક બે વખત ઇન્સ્ટા પર જોયું હતું કે નાયિકા દેવી કરીને આખી આવે છે સિરીઝ, અને જેને કમા મુનશી વાંચ્યા હશે એમાં ચોલા દેવીનું ઘણી બધી વખત વાત આવી હશે, સોમનાથના મંદિરોમાં જે ચોલા દેવી વાળી આખી એક વાત ચાલે છે, એ ચોલા દેવીનું બી આમાં એક આખી,
હા, એ ચોલાદેવીની આખી આમાં એક બુક છે, છઠ્ઠી બુક છે ને એ આખી આખી ચોલાદેવીની છે. એફએમ ચાલુ થઈ ગયું કે ના? ના, આપણામાં નથી અવાજ આવતો ત્યાં આવે છે. સો બસ, મેં આજે વખતે આટલું જ વાંચ્યું છે, હું વધારે નથી પહોંચી શકી. મસ્ત મસ્ત. આમાં મને છે ને એક સેન્ટેન્સ ગમ્યું હતું, મેં કોટ કરીને રાખ્યું છે. ચલો નેક્સ્ટ જાઓ, મને નહીં મળે સેન્ટેન્સ, હું ફરી શોધી રાખીશ. ચલો નેક્સ્ટ હું